કોરોના વૈશ્વિક મહામારીમાં અનેક લોકો મોતને ભેટ્યા છે અને પોઝિટિવ કેસની સંખ્યા પણ વધતી જોવા મળી છે, ત્યારે ગુજરાતમાં લોકડાઉન 4માં ખાસ કરીને જાહેર સ્થળો પર લોકોના ટોળા એકઠા ન થાય તે માટે જામનગર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. કોરોના અંગે લોકોને જાગૃત કરવા માટે જામનગર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. કોરોના વૈશ્વિક મહામારીમાં અનેક લોકો મોતને ભેટ્યા છે અને પોઝિટિવ કેસની સંખ્યા પણ વધતી જોવા મળી રહી છે, ત્યારે ગુજરાતમાં લોકડાઉનમાં 4 ખાસ કરીને જાહેર સ્થળો પર લોકોના ટોળા એકઠા ના થાય અને સોશિયલ અવેરનેસ લોકોમાં આવે તે માટે જામનગર પોલીસ દ્વારા આજરોજ શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જામનગર કોરોના અવેરનેસ માટે જામનગર પોલીસ દ્વારા શહેરના જુદા જુદા રાજમાર્ગો પર યોજવામાં આવી હતી. આઈપીએસ સફીન હસનની આગેવાનીમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફ્લેગ માર્ચ પસાર થઈ હતી અને લાઉડસ્પીકરના માધ્યમથી તમામ વેપારીઓ તેમજ બહાર નીકળેલા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરવામાં આવી હતી. જામનગર શહેરમાં કોરોનાના 46 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે કોવિડ હોસ્પિટલમાં 19 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમજ લોકો કોરોના વાયરસની ગંભીરતાને સમજે તેમજ જાગૃતતા આવે તે માટે જામનગર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. હર્ષલ ખંધેરિયા, ZS TV, જામનગર.